વહેલો આવશે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, 20 મે થી જૂન મહિનાની વચ્ચે આવી શકે છે વરસાદ. ફરાર નલિન કોટડિયાની થશે ધરપકડ, સીઆઈડી ક્રાઇમે કહ્યું કોટડિયાની ભૂમિકા સ્પષ્ટ. મગફળી કાંડની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાય તો કોંગ્રેસે કહ્યું ચૂંટણી સમયે મળતિયાઓ પાસેથી ખરીદેલી મગફળીનો થયો વહીવટ. સીએમ રૂપાણીને પોતાના જ વિભાગો સામે થયા આડકતરા સવાલ, કહ્યું સરકારના કેટલાક વિભાગો થાય છે બદનામ. પૂછ તપાસ પંચની મુદત વધારવા પાટીદાર સમાજની માંગ, 25 મે સુધી છે મુદત. ખાસ કિસ્સામાં મળતી એફએસઆઈ થશે બંધ, લાગવગ શાહી કરતા બિલ્ડરોને સીએમ રૂપાણીના સંકેત. રાજ્યમાં કડક દારૂબંધી છતાં દારૂની રેલમછેલ, સુરેન્દ્રનગર પાસેથી ઇન્ડિયન ઓઇલના ટેન્કરમાં ઝડપાયું દારૂ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ આજે ગુજરાત સાથે હું છું સ્થિતિ. સમાચારોની કરીએ શરૂઆત, તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર. ચોમાસા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. વડોદરામાં 48 ઇંચ, નવસારીમાં 70 ઇંચ વરસાદની શક્યતા છે તો ભાવનગરમાં 35 ઇંચ જેટલો વરસાદ થશે તેવી આગાહી તેમણે કરી છે. વલસાડમાં 100 ઇંચ, નડિયાદમાં 90 ઇંચ આસપાસનો વરસાદ પડશે તો દાહોદમાં 48 ઇંચ વરસાદની શક્યતાઓ છે તો સુરતમાં 85 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહીઓ કરી છે, જેમાં નવસારીમાં 70 ઇંચ અને ડાંગમાં 90 ઇંચ વરસાદની શક્યતાઓ કહી છે તો અંબાજી વિસ્તારમાં પણ સારો વરસાદ થશે તેવી શક્યતા દર્શાવી છે તો પોરબંદરમાં 25 ઇંચ જેટલા વરસાદની તેમણે શક્યતાઓ કરી છે. ભાવનગરમાં 32 થી 35 ઇંચ વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે તો સાવરકુંડલામાં 32 થી 35 ઇંચ વરસાદ પડી શકે છે. ગ્રહોના આધારે આ આગાહી કરવામાં આવે છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. તેમણે આ આગાહીઓ કરી છે, પરંપરાગત રીતે તેઓ વરસાદની આગાહી કરતા આવ્યા છે. ચોમાસા અંગે અંબાલાલભાઈ જે આગાહીઓ કરે છે મોટા ભાગની આગાહીઓ સાચી પડતી હોય છે. આ વખતે પણ તેમણે વરસાદને લઈને આ શક્યતાઓ દર્શાવી છે. જિલ્લાઓ વાઇઝ કેટલો વરસાદ થશે તેવી આગાહી પણ તેમણે કરી છે. ગ્રહોના આધારે, નક્ષત્રોના આધારે અને વૃક્ષો અને હવામાનના ભેજના આધારે આ શક્યતાઓ થતી હોય છે, જેમાં દાહોદમાં 48 ઇંચ વરસાદ થશે, સુરતમાં 85 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. પારંપરિક હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 20 મે થી જૂન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદનું આગમન થવાની આગાહી અંબાલાલે કરી છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂન થી 21મી જૂન સુધીમાં વરસાદ પડતો હોય છે, પરંતુ અંબાલાલભાઈની આગાહી પ્રમાણે આ વર્ષે વરસાદી ઝાપટાની શરૂઆત વહેલી થઈ શકે છે. એ સાથે જ અંબાલાલે મોટી આગાહી એ પણ કરી છે કે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. હવામાન વર્તારાની એક વાત અંબાલાલે એ પણ કરી છે કે 10મી અને 11મી મેના રોજ પાટણ, વાવ, થરાદ અને ડીસામાં ધૂળની આંધી આવી શકે છે, તેમજ પવન સાથે ઉત્તર ગુજરાતમાં આંધીની અસર વર્તાવાનું અંબાલાલે પણ અનુમાન કર્યું છે. તો અંબાલાલ પટેલે કે જાણીતા પારંપરિક હવામાન નિષ્ણાંત છે કે જે પરંપરાઓના આધારે વર્તારો જુએ છે અને ગુજરાતમાં તેમના પર ખેડૂતોનો બહુ મોટો વર્ગ ભરોસો કરે છે. આગળ વાત કરીએ તો દેશમાં દિલ્હી સહિત 13 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં આંધી, તુફાન અને ભારે વરસાદની ચેતવણી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઉત્તર ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકી શકે છે, જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પણ પડી શકે છે. ત્યારે હવે હરિયાણામાં ભારે વરસાદની ચેતવણીના કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ ખાનગી અને સરકારી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાશે તો રાજ્ય શિક્ષણ મંત્રી રામવિલાસ શર્માએ કહ્યું છે કે મોસમ વિભાગની ચેતવણી બાદ 2 દિવસ શાળાઓ બંધ રહેશે, જેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવામાન વિભાગની આગાહી બાદ શાળાઓને બંધ રાખવામાં આવી છે. સલામતીના ધોરણે 2 દિવસ લોકોને ઘરમાં રહેવા માટે પણ સલાહ આપવામાં આવી છે. આફતનું એલર્ટ આપવામાં આવ્યું છે તમિલનાડુ, પુડુચેરી, કોલકાતા અને કેરળ સહિતના પૂર્વોત્તરના રાજ્યો અને ઉત્તરના જે રાજ્યો છે તેમાં પણ વાવાઝોડાની સંભાવનાઓ છે.
अगर बात करिए तो 12 करोड़ ना बिटकॉइन कौभांड में भाजपा नेता नलिन कोटड़िया की संडोवणी सामे आवी छे। केस में तपास करी रहेली सीआईडी क्राइम ना डीआईजी दीपांकर त्रिवेदीए जणाव्युं छे के समग्र कौभांड में जे नाणाकीय व्यवहारो था तेमां नलिन कोटड़िया की भूमिका स्पष्ट थई गई छे। एटले समन्स बाद हाजर न थता नलिन कोटड़िया थी टूंक समय में धरपकड़ करवामां आवशे। केसना अन्य आरोपी किरीट पालड़ियाए नलिन कोटड़िया ने 35 लाख रूपया आप्या हता, जेमांथी कोटड़ियाना भाणाना नामे 25 लाख रूपया राजकोटना नानकुभाई सुधी आंगड़िया पेढ़ी मार्फते पहोंचाड़वामां आव्या हता। तो नानकुभाई पासेथी सीआईडी क्राइमे आ तमाम रकम कब्जे करी छे। आ पैसाओनी रिकवरी थई छे तो नानकुभाई जमीन मकान लेवेजना धंधा साथे जोड़ायेला छे। ऑनलाइन पर संवाददाता नरेंद्र जोड़ाशे। नरेंद्र, नलिन कोटड़ियानी भूमिका बिटकॉइन मामले स्पष्ट थई चुकी छे, आगळ शुं कार्यवाही थई शके? समग्र मामला में नलिन कोटड़िया की पहला की भूमिका थी ए बाबत निवेदनों वारंवार सामे आव्या हता। जे पण पूछपरछ करवामां आवी हती, चाहे अनंत पटेल हो, जगदीश पटेल हो, अथवा तो फरियादी हो, अने जे पालड़िया नी पण पूछपरछ, ए तमाम में एमनी भूमिका स्पष्ट हती। बे बे समन्स पाठवामां आव्या हता, आम छता तेओ पुलिस समक्ष हाजर न रह्या हता। त्यारे हवे आजरोज जे 25 लाख रूपया मळी आव्या छे, त्यारबाद एमनी भूमिका स्पष्ट थई छे। अने सीआईडी क्राइम खुद माने छे के हवे एमनी भूमिका स्पष्ट थई चुकी छे। बे बे समन्स बाद पण ज्यारे तेओ हाजर नथी रह्या, त्यारे आगामी समयनी अंदर डायरेक्ट एमनी भूमिका एटले के एमनी धरपकड़ करवामां आवशे। अत्यार हाल जे 25 लाख मोकलवामां आव्या छे, ए 14 ફેબ્રુઆરીએ, કારણ કે જે સમગ્ર મામલો હતો અને જે રૂપિયા પડાવવામાં આવ્યા હતા એની અંદર તમામની હિસ્સેદારી નક્કી કરવામાં આવી હતી, અને હિસ્સેદારી પૈકી અત્યારે પ્રથમ સ્ટેજની અંદર નલિન કોટડિયા પાસે 35 લાખ રૂપિયા આવતા હતા। એ 35 લાખ પૈકી પહેલા 25 લાખ રૂપિયા જે મોકલવામાં આવ્યા હતા એમના ભત્રીજા જે છે નમન, એમનો ભાણો છે નમન, એને મોકલવામાં આવ્યા હતા જે સુરતથી અમદાવાદ, અને એ જ રૂપિયા અમદાવાદથી એમના ભાણા દ્વારા ડાયરેક્ટ રાજકોટ મોકલવામાં આવ્યા હતા। અને એ એક 3 કરોડ રૂપિયાની જે જમીન હતી એની અંદર નલિન કોટડિયાએ આ વ્યક્તિને આપવાના હતા, એ પૈકીનું જે બાનું કહેવાય એ પૈકીના 25 લાખ મોકલ્યા હતા। બાકીના જે 10 લાખ રૂપિયા છે એ ધારીમાં મોકલવામાં આવ્યા હતા, એ એમનો જે અન્ય એક સંબંધી છે સાળો છે એમને મોકલવામાં આવ્યા હતા। એટલે કે નલિન કોટડિયા સાથે સંકળાયેલા તમામ લોકોને પાલડિયા દ્વારા રૂપિયા મોકલવામાં આવ્યા હતા, અને એ આંગડિયા પેઢી થકી મોકલવામાં આવ્યા હતા, એ બાબત અત્યારે સ્પષ્ટ થઈ છે। એટલે કે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે જે કોટડિયા છે એ ક્યાં છે, અને આગામી સમયમાં એમની ધરપકડ પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે। બિલકુલ નરેન્દ્ર, એક તરફ તેઓ સમન્સ બાદ હાજર નથી થયા, સંપર્ક વિહોણા પણ બન્યા હતા, લોકોની સામે નથી આવી રહ્યા, અને સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને તેમણે કહ્યું હતું કે તેઓ નિર્દોષ છે, અને હવે તેમણે મીડિયાને એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે તેમનું એન્કાઉન્ટર થઈ શકે, તેમની હત્યા થઈ શકે, જો તેઓ નિર્દોષ છે તો પછી છુપાઈ શા માટે રહેશે તે પણ એક સવાલ છે। જી, અત્યાર સુધી જે તપાસ કરવામાં આવી હતી એ તપાસની અંદર એ જ શોધવાનો એક પ્રયાસ કરવામાં આવતો હતો કે આખરે નલિન કોટડિયાની જે ભૂમિકા છે એ સ્પષ્ટ થાય। આખરે હવે 25 લાખ રૂપિયા એટલે કે જે પહેલા મોકલવામાં આવ્યા હતા એ બાબતથી ક્લિયર થયું છે કે પાલડિયા દ્વારા રૂપિયા મોકલવામાં આવ્યા હતા। જો એમની ભૂમિકા નહીં, અત્યાર સુધીની સ્થિતિ સીઆઈડી ક્રાઇમ માટે એ હતી કે એમની ભૂમિકા સ્પષ્ટ નથી થઈ રહી હતી, માત્ર ને માત્ર નિવેદનો આવી રહ્યા હતા, પૂછપરછની બહાર અંદર બહાર આવી રહ્યું હતું, પરંતુ એ અંગેનું એક તટસ્થ કારણ બહાર આવ્યું છે કે નલિન કોટડિયા માટે રૂપિયા મોકલવામાં આવ્યા છે, અને એ પાલડિયા થકી મોકલવામાં આવ્યા છે। એટલે કે જે બિટકોઇનની અંદર એમની હિસ્સેદારી બનતી હતી એ પૈકીને આ રૂપિયા છે, અને એક તરફ એ જ્યાં બીજી તરફ તેઓ આ રીતના નિવેદન કરી રહ્યા છે। એટલે કે હવે એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે બિટકોઇનના મામલામાં એમની ભૂમિકા પોલીસ ચોકલેટ કમસે કમ સ્પષ્ટ થઈ ચૂકી છે, અને એના કારણે પોલીસ એટલે કે સીઆઈડી ક્રાઇમ હવે સ્પષ્ટતા પણ કરી રહી છે। જે તપાસ અધિકારી સાથે છે એમની સાથે વાતચીત થઈ હતી, એમને પણ કીધું છે કે હવે અમે એમની ધરપકડ કરવાની દિશામાં કામ કરશું, અત્યાર સુધી માત્ર સમન્સ વજાવણી થઈ હતી। જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। જેટલું જે શેર હતું આ પોલીસનું હતું, અને 7.5% કેતન પટેલનું, અને હવે ક્લિયર થાય છે કે બીજા જે 7.5% નલિન કોટડિયાનું હતું। એટલે આપણે આ પૈસાનું ટ્રેલ જ્યારે એસ્ટાબ્લિશ કરતા હતા ત્યારે ખબર પડી કે કિરીટ પાલડિયાએ 14 તારીખે સુરતથી પીએમ આંગડિયામાં 25 લાખ રૂપિયા અમદાવાદ મોકલ્યા। હવે અમદાવાદ મોકલ્યા છે એક નમન કરીને માણસ છે જે નલિન કોટડિયાનું ભાંજો થાય છે। હવે આ નમન પાસે આ પૈસા પહોંચ્યું છે 14 તારીખે, અને 14 તારીખે નમને પૈસા નનકુભાઈને મોકલ્યું છે, નનકુભાઈ લાવડિયા
જે રાજકોટમાં આમ તો ખેડૂત છે પણ જમીન લેવેચનો પણ ધંધો કરે છે. હવે આ પૈસાની રિકવરી સાથે લગભગ નલિન કોટડીયાનો રોલ આખા પ્રકરણમાં ક્લિયર થઈ જાય છે, એટલે આને શોધવાની અને હવે અટક કરવાની કાર્યવાહી આપણે હાથ ઉપર લીધું છે અને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. તો ડીઆઈજીના નિવેદન પ્રમાણે નલિન કોટડીયાની ભૂમિકા સ્પષ્ટ થઈ છે. બીજી તરફ બિટકોઈનને લઈ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બિટકોઈનમાં સંડોવણી બાદ નલિન કોટડીયાએ પ્રેસ સ્ટેટમેન્ટ આપ્યું છે. કોઈ અજાણી જગ્યાએથી કોટડીયાએ મીડિયાને એક વોટ્સઅપ કર્યું છે અને તેમાં જણાવ્યું છે કે કોઈ મોટા માથાની સંડોવણી હોઈ શકે છે, પોતાના જીવને જોખમ હોવાની પણ તેમણે વાત કરી છે. સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક લોકો મારી હત્યા પણ કરાવી શકે છે, કૌભાંડના પુરાવા નાશ કરવા માટે કેટલાક લોકો મારી હત્યા અથવા એન્કાઉન્ટર કરી શકે તેવી પણ તેમણે નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે. ફોનલાઈન પર સંવાદદાતા દિલીપ જોડાયા છે. દિલીપ, બિટકોઈનમાં સંડોવણી બાદ નલિન કોટડીયાએ મીડિયાને એક વોટ્સઅપ કર્યું છે, શું એક્ઝેક્ટ તેમણે નિવેદન આપ્યું છે આ વોટ્સઅપમાં? બિટકોઈન પ્રકરણ મામલે નલિન કોટડીયાની ભૂમિકા હાલ સ્પષ્ટ થઈ ચૂકી છે. સીઆઈડી ક્રાઇમના બબ્બે સમન્સ આપવા છતાં નલિન કોટડીયા હાજર થયા નથી. ત્યારે નલિન કોટડીયા પોતે બેકસૂર હોવાના એણે વિડીયો વોટ્સઅપ પર એણે વાયરલ કર્યા હતા. આજ રોજ નલિન કોટડીયા દ્વારા બે પન્નાનો એક પ્રેસ નોટ જારી કરવામાં આવી છે. એ પ્રેસ નોટમાં એણે સ્પષ્ટ લખ્યું છે કે એ પોતાની હત્યા થઈ હોય એવો એને દહેશત છે, પોતાનું એન્કાઉન્ટર થઈ છે અને આ સમગ્ર પ્રકરણ છે, આ સમગ્ર પ્રકરણમાં કોઈ મોટા માથાની સંડોવણી છે અને મારી ફોકસથી હત્યા થશે અને એન્કાઉન્ટર થશે એવી હાલ નલિન કોટડીયા દહેશત આજે પ્રેસ નોટ આપી છે એમાં વ્યક્ત કરી છે. જી બિલકુલ દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ. તો નલિન કોટડીયાએ આ તો મોટા માથાઓની સંડોવણી હોવાની પણ વાત કરી છે અને સાથે જ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે શૈલેષ ભટ્ટની વિડીયો તેમની પાસે પણ છે અને અજાણી જગ્યા પર ત્યાં વોટ્સઅપ કરવામાં આવ્યું છે જેમાં તેમણે એન્કાઉન્ટર થવાની શક્યતાઓ પણ જણાવી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે કૌભાંડ સાથે જોડાયેલા જે પુરાવાઓ છે તેને નાશ કરવા માટે મારી હત્યા થઈ શકે છે. બુલેટિનમાં આગળ વાત કરીશું અને સમાચારોની, સમય થયો છે બ્રેકનો. વેલકમ બેક. આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટ ગોંડલ હાઈવે પાસેના શ્રાપર વેરાવળમાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીમાં નોર્ફેડ દ્વારા ખરીદ કરાયેલ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગમાં 26,000 ગુણ બળીને ખાખ થઈ ગઈ. આગના પગલે વીટીવીની ટીમ દ્વારા મગફળીની બોરીઓની તપાસ પણ કરવામાં આવી. આ બોરીઓમાંથી કાંકરા અને માટી નીકળ્યા હતા જેને લઈને આ આગ અનેક શંકાઓના દાયરામાં આવે છે. ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તો આ તરફ રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે હવે એસપી અંતરીપ સુદે પણ આ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. આ દરમિયાન અંતરીપ સુદે કહ્યું છે કે આ મામલે એફએસએલની તપાસ કરવામાં આવશે. આગ લાગવાના મામલે ઊંડાણપૂર્વક તપાસ કરાશે, તો સાથે જ વીજ કનેક્શન, સીસીટીવી અને સિક્યોરિટીની પણ તપાસ કરાશે. તો આ દરમિયાન તેમણે લોકોને અપીલ કરી છે કે આ ઘટના વિશે કોઈ પણ વ્યક્તિને જાણકારી હોય તો તેમની સાથે સંપર્ક કરી આ જાણકારી આપી શકે છે. ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસની ટીમ મારા જાત સુપરવિઝનમાં અહીંયા તમામ ટીમો હાજર છે અને આગ કેવા કારણોસર લાગી, કઈ રીતે લાગી, ક્યારે લાગી અને એમાં કોઈ પણ છુપાયેલું ષડયંત્ર છે કે કેમ, આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસની ટીમો ઉતરી ગઈ છે અને સઘન તપાસ ચાલુ જ છે. વીજ કનેક્શન બાબતે પણ મહત્વની તપાસ અહીંયા ચાલુ જ છે કે વીજ કનેક્શન ડેડ હોવા છતાં કોઈ પણ રીતે અહીંયા વીજની સુવિધા ઉપલબ્ધ હતી કે નહોતી હતી અને એ તમામ તથ્યોની ખરાઈ કરવામાં હાલ આવી રહી છે. સીસીટીવી અને સિક્યોરિટી બાબતે પણ તપાસ ચાલુ જ છે. નિયમ મુજબ તમામ નિયમોનું પાલન થયું છે કે કેમ અને એમાં કોઈની બેદરકારી છે કે કેમ આ બાબતે પણ પોલીસ ખુલાસો કરશે અને સ્પષ્ટતા કરશે. રાજકોટના શ્રાપર વેરાફળના મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. તો આ મામલે રાજ્ય સરકારે સીઆઈડીને તપાસના આદેશ આપ્યા. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા કર્યા બાદ સીઆઈડીને તપાસના આદેશ અપાશે. તો આ મામલે ગોડાઉનના માલિક નરેન્દ્ર પટેલની પૂછપરછ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી સાથે મગફળીના ગોડાઉનમાં મગફળી સળગવાના કિસ્સાની
એમને ધ્યાનમાં મૂકી છે અને પૂરી ગંભીરતા માન્ય મુખ્યમંત્રીશ્રીએ લીધી છે. મારી લાગણી છે કે સીઆઈડી ક્રાઇમની ઉચ્ચ લેવલની ટીમ દ્વારા આની તપાસ થાય અને ગુનેગારો જો આમાં હોય તો એમને શોધી કાઢીને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રકારે માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે આજે ચર્ચા થઈ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી આ વાતની ગંભીરતા લઈ અને હકારાત્મક લઈ અને આજે જ એ સીઆઈડી ક્રાઇમની ઉચ્ચ લેવલની ટીમને એ તપાસ સોંપશે એવી મને ખાતરી આપી છે. તો રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગતા પક્ષ વિપક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે આ મામલે તપાસ કરાશે. તો બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે સરકાર દ્વારા ચૂંટણી સમયે મળતિયાઓ પાસેથી આ ખરીદી કરવામાં આવી હતી તે જ મગફળી છે. એમાં નષ્ટ થઈ છે ને બીજી 45,000 ગુણી એ આપણે બચાવી લીધી છે. એની તપાસ કલેક્ટર અને ડીએસપી કરી રહ્યા છે અને આની ગંભીરતા લઈને ચોક્કસ જે કાંઈ નસીહત હશે એને આપણે પગલાં લેશું. એટલે બીજી વાત, રાજકોટ જિલ્લામાં આ બીજી વખતે આગ લાગી છે. સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાનું જે ષડયંત્ર રચ્યું હતું એની જવાબદારી ગુજકોટ અને ગુજકોટ માસોલ નામની બે સંસ્થાઓને આપવામાં આવી હતી. 85% જેટલી કુલ ખરીદી પૈકીની ગુજકોટ મારફત ખરીદી થઈ, 15% જેટલી ખરીદી ગુજકો માસોલ મારફત કરવામાં આવી. રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગતા નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. આ મામલે વિપક્ષના નેતાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ચૂંટણીના સમયે સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવી હતી હવે ગોડાઉનમાં સુરક્ષાના અભાવના કારણે આગ લાગી છે. ખેડૂતોનો સત્તા વિરોધી માહોલને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ચૂંટણી ટાણે મગફળીના નામે મળતિયાઓ પાસેથી મોંઘા ભાવે માટી ઢેફા અને નબળી ગુણવત્તાનો માલ ખરીદવાનું ષડયંત્ર રચ્યું હતું અને આવો માલ ગાંધીધામ, ગોંડલ, જામનગર અને સાપર સહિત સરકારી ગોદામોમાં જે ખડકવામાં આવ્યો હતો એ હવે ખાલી કોથળાઓ સરકારની જ મીઠી નજર નીચે સળગાવવામાં આવી રહ્યા છે. સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાનું જે ષડયંત્ર રચ્યું હતું એની જવાબદારી ગુજકોટ અને ગુજકોટ માસોલ નામની બે સંસ્થાઓને આપવામાં આવી હતી. 85% જેટલી કુલ ખરીદી પૈકીની ગુજકોટ મારફત ખરીદી થઈ, 15% જેટલી ખરીદી ગુજકો માસોલ મારફત કરવામાં આવી. સરકારની મીઠી નજર નીચે પહેલાં ગાંધીધામમાં ગોડાઉન સળગ્યું, પછી ગોંડલમાં ગોડાઉન સળગ્યું, ત્યાર પછી જામનગરમાં ગોડાઉન સળગ્યું, રાજકોટ યાર્ડની અંદર કરોડો રૂપિયાના ખાલી કોથળાઓ સળગી ગયા અને હવે રાજકોટની બાજુમાં સાપરની અંદર મગફળીનું સરકારી ગોડાઉન સળગાવવામાં આવી રહ્યું છે. આ ભારે મોટું ષડયંત્ર છે. રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે. આગ લાગતા મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ છે અને આગ લાગતા અનેક તર્ક વિતર્ક પણ ઉભા થયા છે ત્યારે હવે વીટીવીની ટીમ દ્વારા મગફળીની બોરીઓની તપાસ કરાઈ હતી. આ બોરીઓમાંથી કાંકરા અને માટી નીકળી છે. મહત્વનું છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે ત્યારે હવે મગફળીની બોરીમાં કાંકરા અને માટી નીકળતા અનેક સવાલ ઉભા થયા છે. આગળ વાત કરીએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ સમાચારો પર. ગુજરાત વીએચપીના કેટલાક નેતાઓને વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરવામાં આવ્યા છે. તોગડિયાની નજીકના લોકોને વીએચપીમાં જવાબદારીમાંથી મુક્ત કરાયા છે. રણછોડ ભરવાડ, કૌશિક મહેતા અને રોહિત દરજીને દૂર કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર, મુક્તા કમાણી અને માલા રાવલને પણ વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરવામાં આવ્યા છે. આગામી વીએચપીના કોઈ પણ કાર્યક્રમમાં તેમને બોલાવવાની ના પાડવામાં આવી છે. તોગડિયા મહાવીરજી પણ વીએચપીમાં ન હોવાની લેખિત રજૂઆત કરાવી દેવાય છે. ફોનલાઈન પર ગૌતમ જોડાશે. ગૌતમ, ગુજરાતના કેટલાક વીએચપીના નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કરાયા છે, શું હતું કારણ, કોને કોને મુક્ત કરાયા?
પછી ચોક્કસ જણાવી સિદ્ધિ કે જે રીતે આજે ગુડગાંવમાં આખી ચૂંટણી થઈ હતી અને ચૂંટણીમાંથી જે પ્રવીણ તોગડિયાની હાર થઈ હતી અને તેના સમર્થનમાં પ્રવીણ તોગડિયા 3 દિવસના ઉપવાસ આંદોલન કર્યા હતા અને તેને લઈ અને જે સમગ્ર વીએસપી દ્વારા એક વિરોધ નો વંટોળ જોવા મળ્યો હતો અને તેને લઈ અને વીએસપીએ એક આકરો નિર્ણય કર્યો છે અને આકરો નિર્ણય એ છે કે પ્રવીણ તોગડિયાના સમર્થનમાં જેટલા લોકો હતા તેમને જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રણછોડ ભરવાડ છે, કૌશિક મહેતા છે, રોહિત દરજી છે, મુક્તા કામાણી છે, માલા રાવલ છે, આ તમામ જે લોકો છે એ ગુજરાત તેમજ અન્ય જે રાજ્યો છે તેના પ્રાંત પ્રચારક તરીકે કામ કરતા હતા તમામ લોકોને વીએચપી માંથી મુક્ત કર્યા હતા. ખાસ કરીને એને મુક્ત કરવાનું પાછળનું કારણ એ છે કે જે પ્રવીણ તોગડિયાએ ઉપવાસ આંદોલન કર્યા હતા તેના સમર્થનમાં આવ્યા હતા તેને તેમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. અને મહત્વની વાત એ પણ છે સાથે સાથે કે જે વીએચપી નો કોઈ પણ કાર્યક્રમ હોય તો તેને બેઠકમાં કે અન્ય કાર્યક્રમમાં ન બોલાવવાનો પણ આકરો નિર્ણય લેવાયો છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ લેખિતમાં રજૂઆત કરી અને તમામ જે આ પદાધિકારીઓ છે તેમને જણાવવામાં આવ્યું છે. બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ચૂંટણી બાદ તોગડિયા વીએચપી માંથી અલગ થતા તમામ જે વીએચપી ના નેતાઓ જે તોગડિયાની નજીકના હતા તેમને દૂર કરવામાં આવ્યા છે. આજે ગુજરાતમાં આગળ નજર કરી અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો પર. વહેલો આવશે વરસાદ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 20 મે થી જૂન મહિનાની વચ્ચે આવી શકે છે વરસાદ. ફરાર નલિન કોટડિયાની થશે ધરપકડ, સીઆઈડી ક્રાઇમે કહ્યું કોટડિયાની ભૂમિકા સ્પષ્ટ, તપાસમાં 25 લાખ રૂપિયા થયા રિકવર. ઊંઝ તપાસ પંચની મુદત વધારવા પાટીદાર સમાજની માંગ, 25 મે સુધીની છે મુદત. દરિયાકાંઠા વિસ્તારોમાં આરોગ્યની સુવિધાને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો લીધો ઉદડો, સેવા પૂરી પાડવા માટે કરી ટકોર. અમદાવાદના નરોડા વિસ્તારમાં મહિલાની થયેલી કરપીણ હત્યા મામલે સામે આવ્યા સીસીટીવી ફૂટેજ, મુલાકાત પહેલા પ્રેમી અને મૃતક મહિલા વચ્ચે થઈ હતી તકરાર. સુરત પાંડેસરા રેપિડ ડબલ મર્ડર કેસ મામલે પોલીસે વધુ એક આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ, બાળકીની માતાની હત્યાના કેસમાં હતો સહયોગી. ચીટીંગ અને ખોટી સહી કરવાના કેસ મામલે હાઈકોર્ટે તહેમુલ શેઠનાના જામીન કર્યા મંજૂર, અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત, આ કેસ લગ્ન વિવાદથી જોડાયેલો. અમદાવાદમાં બુટલેગરોની મિલકત તોડી પાડવાના મામલે આગામી દિવસોમાં ઉત્તર ઝોનમાં વ્યાપક પ્રમાણે હાથ ધરાશે ડિમોલિશન, પોલીસ અને એએમસી અધિકારીઓ વચ્ચે મળી બેઠક. રાજ્ય સરકારના 4 થી 5 મોટા વિભાગો ક્યારેક ક્યારેક બની જાય છે બદનામ, સીએમ રૂપાણીએ પોતાના જ વિભાગોની કાર્યક્ષમતા પર ઉઠાવ્યા સવાલ. બિલ્ડરોને અપાતી વધુ છૂટછાટ મામલે સીએમ રૂપાણીએ આપ્યા સ્પષ્ટ નિર્દેશ, નિયમ મુજબ બાંધકામ કરવું હશે તો જ મળશે પરમિશન. સીએમએ કહ્યું કે ખોટી રીતે લાભો ખાટવા કોઈ બિલ્ડરે ધક્કા ન ખાવા, ખાસ કિસ્સામાં અપાતી એફએસઆઈ તથા કલમ 29 મુજબના લાભ હવે બંધ. જિલ્લાની તમામ ગૌશાળાઓ એક સાથે કરશે આંદોલન, આગામી બેઠકમાં નક્કી કરશે સમય. કેબિનેટ મંત્રી કૌશિક પટેલે બનાસકાંઠામાં સર્જાયેલ ઘાસચારાની અછત મામલે આપી પ્રતિક્રિયા, કહ્યું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ઘાસચારો. રાજકોટના મગફળી ગોડાઉનમાં લાગેલી આગ મામલે ગરમાવું રાજકારણ, સીએમએ કહ્યું જરૂરી તપાસ તો વિપક્ષે સરકારની કાર્યક્ષમતા સામે ઉઠાવ્યા સવાલ. ભાજપ ગાયોનો ઉપયોગ માત્ર મત મેળવવા કરે છે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ઘાસચારા અછત મામલે સરકાર પર સીધા પ્રહાર. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે બનાસકાંઠાના પાંજરા પોળની લીધી મુલાકાત, ઘાસચારાના અછત મામલે કરી વિચારણા. ઉનાના દેલવાડા રેલવે સ્ટેશન પાસે આવેલ લાકડાના જથ્થામાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમે ઉઠાવી ભારે જહેમત. ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના કે બ્લોકમાં લાગેલી આગ પર ફાયર વિભાગની ટીમે મેળવ્યો કાબુ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સિદ્ધરામૈયાએ પીએમ મોદી અને અમિત શાહને આપી નોટિસ, રાજ્ય સરકાર પર લગાવેલ આરોપ બદલ માફી માંગવાની કરી માંગ. કર્ણાટક ચૂંટણીના પ્રચારમાં સિદ્ધરામૈયાએ મોદી સરકારને લીધી આડે હાથ, ભ્રષ્ટાચારને લઈ મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ. રાહુલ ગાંધીએ આગવા અંદાજમાં પ્રધાનમંત્રી મોદી પર સાધ્યું નિશાન, કહ્યું કે મોબાઇલમાં 3 મોડ હોય છે, સાયલન્ટ મોડ, એરપ્લેન મોડ અને સ્પીકર મોડ. પીએમ મોદી હંમેશા એરપ્લેન મોડ અને સ્પીકર મોડમાં કામ કરે છે. કર્ણાટકની પ્રજાના પીએમ મોદીએ કર્યા વખાણ, પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટકની ચૂંટણી જનતા જાતે જ લડી રહી છે.
ગડકમાં પ્રચાર દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર. અમિત શાહે કર્યું રાહુલ ગાંધી નથી કરતા વંદે માતરમનું સન્માન. સુપ્રીમ કોર્ટે કઠવા રેપ કેસને પઠાણ સેશન કોર્ટમાં ટ્રાન્સફર કર્યો. ભોગ બનનારી બાળકીના પિતાએ કઠવામાં સ્થિતિ ખરાબ હોવાથી કેસને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવાની કરી હતી માંગ. દિલ્હી એરપોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું. 4 કિલો હેરોઇન સાથે એક નાઇજેરિયન શખ્સની કરાઈ ધરપકડ. કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાને જોધપુરની સેશન કોર્ટમાં આપી હાજરી. વધુ સુનાવણી 17 જૂને હાથ ધરાશે. આજે ગુજરાત અંતર્ગત સમાચારોમાં બસ આટલું જ. આપની સાથે આગળ વાયરલ ટ્રુથ સાથે મારા સહયોગ